ઓરેન્જ
तो आपने ऑरेंज में जो परसेंट मैंगो वहां जो परसेंट ऑरेंज और मैंगो अब मैं सो की दूसरी के बनियान वाड़िया में ऑरेंज और आइसक्रीम ऑरेंज और मैंगो आइसक्रीम વધુ વેચે કોઈ વધુ વેચાયો છે તો કે મેંગો જે છે ઓરેન્જ કેટલા છે બે એક માં તો ભણ્યો 20 સરખા છે પછી મેંગો જે છે એક માં 5 વેચાય અને બીજા માં 7 તો વધુ કયો હવે મેંગો નો કયો તો આપણે અંદર માં લખવાનું છે મેંગો અને કેટલો વેચાયો છે હવે આપણે કીધું છે કે બંને અઠવાડિયામાં થઈને ઓરેન્જ અને મેંગો આઈસ્ક્રીમ માંથી કયો આઈસ્ક્રીમ વધુ વેચાય તો કે મેંગો વધુ વેચાય હવે બંને માંથી કુલ કેટલો વેચાય તો એ અઠવાડિયામાં બંનેનો થઈ કુલ કેટલો વેચાય તો આપણે પહેલા અહીંયા કેટલા હતા 5 અને આ કેટલા છે 7 તો 5 ને 7 કેટલા થશે 12 તો એ લખવાના છે 12 બંને અઠવાડિયામાં થઈને ઓરેન્જ અને મેંગો માંથી કયો આઈસ્ક્રીમ વધુ વેચાય મેંગો આઈસ્ક્રીમ અને કેટલો તો આપણે અહીંયા કેટલો ખાલી 7 લખીશું બંનેનો ટોટલ નથી કરવાનો 7 બંને અઠવાડિયામાં થઈને ઓરેન્જ અને મેંગોમાંથી કયો વધુ વેચાય તો આપણે જોયું કે બંનેમાંથી મેંગો છે એ વધુ વેચાણો 7 તો અહીંયા ઉત્તરમાં આપણે લખીશું 7 હવે આ રીતના તમારે કોણા તમારી જે બુક છે એની અંદર આ પ્રશ્નના ઉત્તર લખતા જવાના છે ત્યારબાદ આ કોયડાને તમારે પણ ઉકેલવાનો પ્રયત્ન કરવાનો છે હવે ત્યારબાદ આપણે એમ કીધું છે કે તમારા જમણા હાથની છાપ પાડી નીચે જણાવ્યા મુજબ કરો હવે અહીંયા તમારો જમણો હાથ જે છે કયો કહેવાય તો તમને ખબર છે આ તમારો જમણો હાથ હોય એ અહીંયા તમારે બુક ઉપર મૂકવાનો છે અને ત્યારબાદ એની ફરતે તમારે પેન્સિલથી આ રીતે ડ્રો કરવાનું છે પછી આપણે એમાં શું કરતા જવાનું છે સૌથી લાંબી આંગળી ઉપર રાઉન્ડ કરવાનું છે મતલબ વર્તુળ કરવાનું છે મેં અહીંયા કર્યું છે આપણી સૌથી પાંચ આંગળીમાં લાંબી કઈ કહેવાય તો કે આ તો આના ઉપર આપણે વર્તુળ કરવાનું છે પછી સૌથી નાની આંગળીમાં ચોરસ કરવાનું છે પછી આ બધી માંથી આ નાની કહેવાય તો આ આંગળી ઉપર આપણે ચોરસ કરવાનું છે અંગૂઠા ઉપર મતલબ આ જે આંગળી અંગૂઠો છે એના પર ત્રિકોણ કરવાનું છે પછી પહેલી આંગળી ઉપર આંગળી પર લંબ ચોરસ આપણે કરવાનું રહેશે પછી ત્રીજી આંગળી ઉપર મતલબ આપણે આ આંગળી ત્રીજી કે બતાના પર ષષ્ઠકોણ કરવાનું છે હવે આ રીતના તમારે પણ ત્યાં કરતા જવાનું છે અને ન સમજાય તો તમે વાલીની મદદ પણ લઈ શકો છો તેમ છતાં પણ મેં અહીંયા કરાવેલું છે તો તમે આમાં જોઈ શકો છો હવે પ્રવૃત્તિ કીધી છે શિક્ષક વર્ગના દરેક વિદ્યાર્થીઓને તેના મનપસંદ ફળ જે હોય એના પર ઊભી લીટી કરવાની છે હવે અહીંયા આપણને તમને જે ફ્રૂટ સૌથી વધુ પસંદ હોય એની બાજુમાં તમારે લીટી કરવાની છે અહીંયા આપણને આપેલી છે એ રીતના તમને જે ફળ વધારે પસંદ હોય એની સામે તમારે લીટી કરવાની છે પછી એના બાજુમાં ઉત્તર આપવાના કયું ફળ સૌથી વધુ પસંદગી પામ્યું હવે તમને કયું ફળ સૌથી વધારે પસંદ પામ્યું એ તમારે લખવાનું કયું ફળ સૌથી ઓછું ગમે છે એ તમારે લખવાનું છે કેરી કેટલા વિદ્યાર્થીઓને ગમી છે એ તમારે ઉત્તર આપવાનો નહીં થાય સફરજન અને કેળું કેટલા વિદ્યાર્થીઓને ગમે છે અને કોઈ બે ફળની સરખી પસંદગી થઈ હોય એવું હવે ત્યારબાદ આપણને અહીંયા કીધું છે નીચેના શિક્ષકે વિદ્યાર્થીઓને બોલાવી અને તેને મન ગમતા અંગૂઠાની છાપ હોય ને આપણે એ પાડી અને અહીંયા જે પદ્ધતિઓ છે એની અંદર રંગ ભરવાનો રહેશે તો અહીંયા તમારે આ પદ્ધતિ વાલીની મદદથી કરવાનું રહેશે અને અહીંયા ચાલો ગૃહ કાર્ય કરીએ તો આપણે આગળ શું જોયા છે કે દીપક જે છે એ કેટલા નામનું છે તો અક્ષર તો અહીંયા 3 તો અહીં 3 લખવાનું છે પછી હર ભજન કેટલા શબ્દનું બનેલું છે તો કે 5 દિલાવર 4 પછી નમન 3 શબ્દ આવશે યસ બે શબ્દ આવશે એ જ રીતના તમારે ત્યાં કરતા જવાનું છે તો આ રીતના તમને ન સમજાય તો તમે વાલીની મદદ લઈ શકો છો અને પછી હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે જેનું નામ છે પેટર્ન તો હવે ત્યાં સુધી તમે આ જે આપણે નવું ચેપ્ટર છે એ બધું વ્યવસ્થિત પડે તમારી બુકની અંદર ઉતારવાનું રહેશે તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ